નમસ્કાર મિત્રો, અત્યારે હું વાડીમાં બેઠો છું. રવિવારની એક સવાર છે, એકલો જ છું એટલે વિચારતો હતો. વર્ષો પહેલાં અહીંનું એક કલ્ચર હતું, હું અહીંયા મોટો થયેલો છું, નાનેથી ગામડાના દેશી કલ્ચરમાં સંસ્કૃતિમાં એ ગામડું કેવું હતું એ જ્યારે આજે વિચારું છું ત્યારે એમ લાગે કે સુખી હતું એ ગામડું. એકદમ ત્રસ્તતા નહોતી, કોઈ તણાવ નહોતો અને એકદમ એવી લાઈફસ્ટાઈલ હતી, પરસ્પરના પ્રેમ હતા, કામને પ્રાધાન્ય હતું, કામ લોકો બહુ કરતા હતા અને કામ કરતા હતા એમાં એને જે જીવનનો ધબકાર સંભળાતો હતો એ અદ્ભુત હતો. લોકો એ કામ છોડી દીધું છે, કામ છોડી, ગામડું છોડી, ખેતીવાડી છોડી, ખેતરો છોડી અને શહેરમાં જ્યારથી માણસ વસવા લાગ્યો અને જે દેશી જીવન હતું એ ગયું, નિખાલસતા વહી ગઈ, નિષ્કપટતા વહી ગઈ, નિસ્વાર્થતા વહી ગઈ, જટિલતા, પ્રપંચ અને એવી અજાણી આધુનિક લાઈફનો અનુભવ થાય કે એવું કહેવાય ને, હોય જ્યાં વર્ષોથી મન ત્યાં જઈને તરત જ પાછું વળે મન, આમ પણ બને. આપણા મનોજ ખંડેરિયાએ કહેલું કવિતામાં અને એક ફ્રેન્ડરિક નિત્સ જેવા પણ કહે છે કે ત્યાંને હું પામવા દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં ત્યાં ન હતું. આવું કંઈક આપણે એમ થાય એ સમય એવું થતું કે કામ છે ને એ શ્રાપ લાગતું. એ સમયે માણસ નવરો જ ન હોય, સતત સવારથી સાંજ સુધી તનતોડ મહેનત કરે અને જે મહેનત કરતો હતો ને એનો જે રોટલો ખાતો હતો, એમાં જે મીઠાશ હતી, એમાં જે તંદુરસ્તી, નિરોગીતા, આરોગ્ય હતું, એ આરોગ્ય આજે ખૂબ સ્વાદિષ્ટ ભોજન લીધા પછી પણ મળતું નથી. ખૂબ કિંમતી મોંઘું દૂધ, બદામ, કાજુ ખાધા પછી પણ એ શક્તિ અને એ સ્ફૂર્તિ આજે નથી. આપણે કામથી બહુ ભાગીએ છીએ, ખાસ કરીને ખેડૂતો. એ સમયના આપણા પૂર્વજો, આપણા વડીલો, આપણા માતા પિતા, દાદા દાદીઓ અહીંયા જે કામ કરતા અને પછી એની લાઈફસ્ટાઈલ જોવો, કેટલી હેરીફેરી હતી, કેવું કલ્ચર હતું, કેવા બધા મોજ મજેથી ભેગા રહેતા, કિલોલ કરતા. ઘર હોય, ઘરમાં દીકરા, પત્નીઓ, દીકરાના દીકરા બધા સાથે હોય, નણંદ ભોજાઈ સાથે હોય, એક ધસમસતું અને ધમધમતું જીવન, સંયુક્ત કુટુંબ હતું એટલે માનસિક તણાવ નહોતો, એક સાથે બધા રહેતા હતા. માણસની સુવાસ, માણસનો સહવાસ, માણસનો પ્રેમ, માણસની હૂંફ વગર જીવવું જીવન દુર્લભ છે. બહુ સાથે રહેતા હોય, થોડી ઘણી ટક્કર થતી હોય દેરાણી જેઠાણીને, નણંદ ભોજાઈને, કદાચ સાસુ વહુને, આમ છતાં દિલમાં પ્રેમ હતો, નિખાલસતા હતી. સાસુ માંદી પડે તો વહુ ચિંતા કરે અને વહુ માંદી પડે તો ભલે સાસુ ખીજાય ખરા પણ ચિંતા કરે. વહુ સાસુના પગ દબાવે, માથું દબાવે, બામ ભૂસી દે, આવું ક્યાં છે હવે? આજે ગામડાઓનું કલ્ચર પણ બદલી ગયું છે. ગામડામાં પણ જે મધ્યમ વર્ગ ગણાતો એ અત્યારે વીઆઈપી વર્ગ બની ગયો છે. એની ઘરે આજે પોતા કરવા, સફાઈ કરવા, વાસણ માંજવા, બીજાના ઘરેથી જેને આપણે ગરીબ કહીએ છીએ એવો આવે છે. આજે આજથી 35-40 વર્ષ પહેલાં આ જે મધ્યમ વર્ગ જે જીવન જીવતો
એવું જીવન આજે ગરીબ વર્ગ જીવે છે, આપણને એમ થાય ગરીબ માણસો પાસે શું આશા હોય, શું એની ઉમ્મીદ હશે જીવનમાં? મજૂરી કરવી, બીજાનું કામ કરવું, અને વળી એને એ પણ ખબર હોય કે મારા છોકરાઓ દીકરાઓ બાળકો પણ આ જ મજૂરી કરશે, છતાંય એ લોકો જીવે છે અને મોજથી ને ઉમ્મીદોથી જીવે છે. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એનું કામ છે, એની વ્યસ્તતા છે. તમે વ્યસ્ત રહો તો તમારું મન મસ્ત રહે, અને મન જો મસ્ત હોય તો જ શરીર તંદુરસ્ત રહે છે. આ સીધું સાદું ગણિત છે. ખૂબ કામ કરીએ ત્યારે પરસેવો બહાર નીકળે શરીરમાંથી. પરસેવો એટલે એ શરીરનું ઝેર છે, મેદસ્વિતા છે. અને છિદ્રો શરીરના ખુલ્લા થાય, છિદ્રો ખુલ્લા થાય ત્યાંથી શરીરને ઓક્સિજન મળે, પ્રાણ મળે. અને જ્યારે માણસ બહુ કામ કરે ત્યારે પરસેવો તો થાય છે, સાથે સાથે એનું ફેફસું ધમાય છે. એટલે આખા આખા શ્વાસ લે છે, બહારનો ઓક્સિજનની સપ્લાય લઈને અને ભરપૂર રીતે ફેફસું હૃદયને આપે છે, હૃદય લોહીને આપે છે. અને એ લોહી મગજમાં જ્યારે જાય છે ત્યારે મગજ સેરોટોનિન, ઓક્સિટોસિન, ડોપામાઇન જેવા હોર્મોન્સ આપે છે, જેને હેપીનેસ હોર્મોન્સ કહેવામાં આવે છે. જે મળ્યા પછી માણસને આનંદનો, સુખનો અહેસાસ થાય છે, હેપીનેસ તાનો અનુભવ થાય છે. અકારણે મજા આવે, ઇન્દ્રિયોના ઇન્વોલ્વમેન્ટ વગર મજા આવે, વિષય વગર મજા આવે, સાધન વગર મજા આવે, કંઈ નથી તોય મજા આવે. અને એ મજા બહારની નથી, અંદરની છે. આવી મજા લઈને માણસ જીવે ને ત્યારે એને જીવનના અસ્તિત્વનો આનંદ અનુભવાય છે, ત્યારે એને પોતાના હોવાપણાનો સ્પર્શ થાય છે. બાકી બંગલો હોય, મોટર હોય, કાર હોય, ઠંડો છાંયો હોય, બધું જ હોય, નોકર ચાકર સેવક બધું જ હોય, પણ જીવનનો અહેસાસ ન હોય, જીવનનો ધબકાર ન હોય, સ્પર્શ ન હોય. માણસને પોતાના અસ્તિત્વનો અનુભવ થવો જોઈએ. અસ્તિત્વનો અનુભવ સંઘર્ષમાં થાય, અસ્તિત્વનો અનુભવ જબરજસ્ત મહેનત કરીએ ત્યારે થાય. આજે આપણે ગામડાના લોકો મધ્યમ વર્ગનું જીવન હજુ હમણાં જ જીવતા હતા, આ આપણે બધું ભૂલી ગયા છીએ. ખરેખર મહેનતને ભગવાન સમજવી જોઈએ, મહેનતનો રોટલો ખાવો જોઈએ. મુફ્તની દૂધ મલાઈ આનંદ નહીં આપે, સુખ નહીં આપે, સુખ મહેનતમાં છે. જ્યારે માનસિક રીતે હતાશ થઈ જાઓ, ડિપ્રેસ થઈ જાઓ, જીવવાની મજા ન આવતી હોય ત્યારે તમારા ખેતરમાં જાજો, ખેતરનો ક્યારો નીંદજો, ધૂળ માટીને ફેરવજો, પથરાઓનો ક્યાંક ઢગલો ફેરવજો, કરજો, ખાડો ગાળજો, ધોર્યા કરજો, ભૂખ્યા તરસ્યા આ વૃક્ષોને, છોડને પાણી પાજો, ચરતા પશુઓને જોજો. આ બધું જ જોશો ને ત્યારે ખંડિત થયેલું આપણું મન નવપલ્વિત થઈ જશે, આનંદ આપશે, ઉલ્લાસ આપશે, સ્ફૂર્તિ આપશે, ચૈતન્ય આપશે. મિત્રો, મહેનતથી ગભરાશો નહીં, મહેનત કરજો. જીવનમાંથી મહેનત ગઈ, કામ ગયું, પરિશ્રમ ગયો, શ્રમ ગયો, એટલે એની પાછળ ખૂબ ભયાનક જીવન છે, થાક છે, ત્રસ્તતા છે, તણાવ છે. મહેનત કરવાથી માણસને મગજની અંદર, મનની અંદર સેરોટોનિન, ડોપામાઇન, ઓક્સિટોસિન જે હોર્મોન્સ મળે છે, આ હોર્મોન્સ હેપીનેસ છે. જીવનની આમ ધડકન લાગે, આમ હયું હિલોડા લેવા લાગે, મજા. આવી મજા ક્યાં ગઈ? વિચારવા જેવું છે. બહુ ભાગ્ય ક્યારેક બે ચાર મિત્રો ભેગા થઈ જાય અને કોઈ પાર્ટી બાર્ટી કરતા હોય તો કંઈક મજા દેખાય. બાકી માણસના ચહેરા ઉપરથી જે આનંદ હતો એ ક્યાંક ગરકાવ થઈ ગયો છે. અને એ સમય એવો હતો કે માણસને માણસની ભૂખ લાગતી, માણસને માણસ ગમતો, માણસને માણસ ઉપર પ્રેમ રહેતો. આખી આ સૃષ્ટિ છે ને એ કેમ બની છે, સૃષ્ટિનું પાયાનું તત્વ પરિબળ ક્યું, એ તમે વિચારશો ને તો ખબર પડશે કે બીજું એક કંઈ નહીં, એ પ્રેમ છે. પ્રેમ જીવન આખી સૃષ્ટિની રચના, સૂર્ય, ચંદ્ર, તારા, એનું પરિભ્રમણ, ઉલ્કાઓ વાતાવરણમાં આવીને બળી જાય, આ બધું તમે જુઓ ને,
પૃથ્વીનું અંતર સૂર્યથી ન દૂર ન નજીક, આ બધું તમે વિચારશો ને ત્યારે એમ લાગશે કે આમાં કોઈએ જીવનને કેન્દ્રમાં રાખીને જીવન પરાંગ પ્રારંભે જીવન અહીંયા શરૂ થાય એના માટે કોઈએ પ્રેમ રાખેલો છે. સૃષ્ટિના દરેક તાણાવાણાની અંદર ઈશ્વરનો પ્રેમ દેખાય છે. અરે આપણું મૃત્યુ છે ને એ પણ ઈશ્વરનો પ્રેમ છે. પ્રેમના પરિબળ વડે આ સૃષ્ટિની શરૂઆત થઈ છે, એટલું યાદ રાખજો. અને આ પ્રેમનું પરિબળ માણસ જ્યારે ભૂલી જાય ત્યારે પ્રલય થાય જ, ત્યારે એ ડિસ્ટ્રોય થાય છે. એટલે મિત્રો, આજે નેગેટિવ વલણ, નેગેટિવ ઉર્જા, પ્રપંચો બાજુમાં બેઠેલો, દીકરો બાજુમાં બેઠેલો, ભાઈ બાજુમાં બેઠેલો, મિત્ર બાજુમાં બેઠેલો, સહાધ્યાયી, અંદરે જુદો અને બહારે જુદો, બોલે જુદું ને કરે જુદું, આખું વિશ્વ આજે ધિકાર નફરતથી આમ ભરાઈ ગયેલું હોય એવું લાગે છે. હવે વિચાર કરો, એક બાજુ આ સૃષ્ટિની શરૂઆત પ્રેમના કારણે, તેનું પાયાનું તત્વ પ્રેમ છે, જીવનનો ઉદ્ભવ થયો છે, જીવન સંભવિત બન્યું છે, એની પાછળનો કોઈનો પ્રેમ છે, કોઈની ગોઠવણી છે, કોઈનો નિતાંત પ્રેમ છે, ત્યારે જીવન પ્રારંભ્યું, ત્યારે જીવનનો પ્રારંભ થયો, ત્યારે સૃષ્ટિ બની. અને એ સૃષ્ટિ જો નફરતથી ભરાઈ જાય, ધિક્કારથી ભરાઈ જાય તો શું થાય? પ્રલય થાય. મોસમ બદલે, ઋતુ બદલે, પવન બદલે, દિશાઓ બદલે, આજે એ સ્થિતિ છે. મિત્રો, એક વખતનો સમય છે, કેટલું હૈરું ભૈરું રહેતું હતું જગત. એની પાણીનો સ્વાદ જુદો હતો, એની હવાનો અહેસાસ પણ જુદો હતો. લોકો મળતા, પારકો માણસ ખેતરમાં કામ કરવા, મજૂરી કરવા આવતો, પણ પોતાનું ખેતર સમજીને કામ કરતો. અને ખેડૂત પણ જ્યારે એ મજૂરની ઘરે પ્રસંગ હોય ત્યારે પોતાની ઘરે ઊભો ન રહેતો હોય, એવી રીતનું ત્યાં ઊભો રહેતો, એનો વરો હકેલતો, ખાવાનું રૂખું સૂખું હતું, પણ સ્વાદ ભૂખ અજબ ગજબની હતી, કલરવ હતો, પડોશીનો પ્રેમ હતો, પડોશી સાથે પ્રેમ હતો, પરસ્પરનું અદ્ભુત તાણાવાણા હતા જીવનના. અને આજે બધા જ સુનમુન, બધા જ પોતપોતાની લાઈફમાં, અને ક્યાં કોણ જાણે ખોણા છે ખબર નથી, ઉલ્લાસથી ખુલ્લી રીતે કોઈ જીવન જીવતું નથી. મિત્રો, આજે અહીંયા હું કાલે આવ્યો, શનિવારે ફેરો જુદી જુદી વાડીએ ગયો, જુદા જુદા ઘરે ગયો, ત્યારે એમ લાગે કે હાલા ટૂંકા એવા વર્ષમાં, અહીં બાજુમાં રસુલપરા ગામ છે, હું કાલ સાંજે બેનની પાસે બેઠો હતો, મારા બેન છે, બેન સાસરે આવી ત્યારે એ ગામમાં લાઇટ નહોતી, દીવો બળતો, ફાનસ હતું. વિચાર કરો એ જગત કેવું છે, ઇન્ટરનેટ વગરનું જગત, ટીવી વગરનું જગત, ખમીહાંજમાં હોપો પડી જતો હોય અને ફળિયામાં ખાટલા નાખીને લોકો સાથે બેઠા હોય, સૂતા સૂતા વાતો કરતા હોય અને આનંદથી એકબીજા કિલોલ કરતા કરતા સૂઈ જતા હોય, કોઈ માથાકૂટ નહોતી. આજે આપણે આધુનિક થયા છીએ, પણ મિત્રો ખરેખર જીવનનો અહેસાસ આપણે ભૂલી ગયા છીએ. આધુનિક થઈને આજે આ પક્ષી છે, પક્ષી બેઠું હોય તો કેટલું એનો અસ્તિત્વનો આનંદ લેતું છે, સ્વતંત્ર છે, કોઈ તારીખ સાથે, કોઈ તવારીખ સાથે જોડાયેલ નથી, કોઈ એનો અધિકારી નથી, કોઈ એનો ગુલામ નથી. મન ફરે ત્યાં આઝાદ પક્ષી ફરે છે, આવું જ કંઈક માણસનું એ સમયે જીવન હતું. ભલે એ કબીલામાં જીવતો હોય, ગુફામાં જંગલમાં જીવતો હોય, ખાવા પીવાનું એની રીતે ગોતતો હોય, પણ આવો સંતોષ એવડો હતો ને, પોતાના અસ્તિત્વની સાથે સતત માણસ સ્પર્શ કરીને રહેતો હતો, આલિંગન કરીને રહેતો. આજે માણસના અસ્તિત્વને મળવાનો, માણસ પોતાની જાતને મળતો જ નથી. હું અહીંયા આવીને જ્યારે બે દિવસ રહું છું ને ત્યારે આમ જાત ખુલી જાય છે, મારી સામે વાતો કરવાની મજા આવે છે, એમ લાગે કે ઈશ્વર થેન્ક યુ, બધું આપ્યું છે, ખૂબ આપ્યું છે. આવો અહેસાસ થાય છે. આવો અહેસાસ માણસને નગરોની અંદર, ભીડની અંદર, એવું કોમ્પ્યુટર સાથે, ઇન્ટરનેટ સાથે, ડેટાઓ સાથે જીવન વણાઈ ગયેલું છે, જેને કોઈ તંત્ર મંત્ર કે તો કોઈ વહીવટ નથી,
એ લોકો પણ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક સાથે જોડાઈ ગયા છે. આમ સાલો માણસ સાવ અસામાજિક થઈ ગયો છે અને આમ સોશિયલ મીડિયા વગર રહી નથી શકતો. ગજબની આખી એક જગત ઊભું થયું છે, અજાણ્યું અને એકદમ તણાવયુક્ત જગત ઊભું થયું છે. એટલે આજે હું બેઠા બેઠા અત્યારે સવારમાં ઉઠીને આવો વિચાર કરતો હતો અને મેં આ રીતનું થોડુંક લાઈવ કર્યું છે, મૂકું છું. વસ્તુ જય હિન્દ, જય ભારત.